विद्यार्थी मित्रों, पेपर सेट नंबर 3, प्रश्न नंबर 35, भारत में बेरोजगारी घटाड़वा माटे शू शू करवू जोईए अथवा शू करवू जोईए, बे एक शब्द में बोलो अथवा तो बे शब्द में पण आ प्रश्न पूछे कि शू शू करवू जोईए, तो एना माटेना केटलाक उपायो आप्या छे कि भाई आपणे भारत में बेरोजगारी दूर करवी छे, घटाड़वी छे। गुण मात्र बे छे एटले आपणे 6 मुद्दा लखवाना होय अथवा तो 4 मुद्दा बोर्ड की परीक्षा की दृष्टि ने, बे आपणे एक्स्ट्रा करशुं। तो सौथी पहेला बेरोजगारी घटाड़वा माटे शू करवू जोईए, तो के बेरोजगारी घटाड़ना प्रयास रूपे सौप्रथम तो एने टूंकमां लखशो आपणे, बे गुण छे एटले भारत में आर्थिक विकासनो विकास दर 10% जेटलो ऊंचो राखीने सर्वग्राही पगला भरवा जोईए। आ पहेलो टॉपिक थशे आपणो, ओके याद रखो अपने अपने पहलो टॉपिक शू थशे, बरोबर भारत ना आर्थिक विकास नो दर। सौथी पहला तो अपने भारत माथी बेरोजगारी दूर करवी छे, एटले बेरोजगारी दूर करवा माटे अपनी आर्थिक विकास नी गति वधारवी पड़शे। तो आर्थिक विकास नो दर 10% જેટલો ઊંચો રાખીને, અત્યારે આપણે આર્થિક વિકાસનો દર છે 6-7% છે, અને આપણે 10% થી પણ ઊંચો લઈ જવા માટે પૂર્વાનુમાન અથવા તો પૂર્વ આયોજન કરવું પડશે, અને એને 10% થી ઊંચે લઈ જવા માટે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરવી પડશે, વિકાસના કામો પણ કરવા પડશે। નંબર 2, બીજું શું કરવું પડશે કે આપણે જેથી આપણા આવકના સ્તરને ઊંચો લઈ જવા, તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપર ધ્યાન આપવું પડશે। આપણા જે ઉત્પાદનના પદ્ધતિઓ છે એ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને બદલે કઈ પદ્ધતિ, તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, કે જેની અંદર એવા ઉદ્યોગો આપણે શરૂ કરવા પડશે કે જેની અંદર વધુ શ્રમિકો કામ કરી શકે, બરોબર। એટલે અહીંયા લખ્યું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો પર ભાર મૂકવો જોઈએ, નાના ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, ઉનર ઉદ્યોગો પર ભાર મૂકવો પડશે। નંબર 3, શું કરી શકાય, ઓછા મૂડીરોકાણ વડે લોકોને રોજગારી આપી શકાશે, ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે રોજગારી આપી શકાશે, આ ત્રીજો ઉપાય છે। નંબર 4, આપણે બેરોજગારીને દૂર કરવા માટે અલગ અલગ ઉપાયોની વાત કરતા જઈએ છીએ। સૌથી પહેલો ઉપાય કર્યો કે ભાઈ આપણો આર્થિક વિકાસનો દર છે એ 10% કે તેથી ઉપર લઈ જવો પડશે। બીજી વાત આપણે કરી કે આપણા ઉદ્યોગો છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપર આધારિત ઉદ્યોગો, વધુ ને વધુ શ્રમિકોની જરૂર પડે એ પ્રકારના ઉદ્યોગો શરૂ કરવા પડશે। ત્રીજી વાત આપણે એ કરી કે ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે થઈ શકે એવા ઉદ્યોગોની સંખ્યા વધારવી પડશે, જેથી સામાન્ય લોકો પણ ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોમાં જોડાય અને પોતે ઔદ્યોગિક કક્ષાએ પોતે કામ કરે। દાખલા તરીકે જો અહીં ગૃહ ઉદ્યોગ, ટેવ અને કુટીર ઉદ્યોગ જોઈને લઘુ ઉદ્યોગ અને મિશ્ર ખેતીના પ્રકારો જેવી વસ્તુઓ તમને દર્શાવી છે, આ બધા ઉદ્યોગોનું પ્રમાણ વધારવું પડશે જો ભારતમાં બેરોજગારી ઘટાડવી હોય તો। નંબર 4, તો કે ગ્રામીણ ક્ષેત્રે લોકોનું તંદુરસ્ત વિકાસ સાધવા, બરોબર, ક્યાંક ને ક્યાંક ગ્રામીણ ક્ષેત્રે તમામ પ્રકારની સવલતો પૂરી પાડવી પડશે, તમામ પ્રકારની સવલતો એટલે કે બધી જ સુવિધાઓ ગામડામાં ઊભી કરો, જેથી ગામડાના લોકો છે એ શહેરો તરફ જવાનું વલણ દર્શાવે નહીં। તો કે ગ્રામીણ ક્ષેત્રે તંદુરસ્ત વિકાસ થાય, એ પ્રકારે આપણે ગ્રામીણ લોકો માટે તમામ પ્રકારની, આપણે કીધું કે ભાઈ તમામ પ્રકારની સવલતો પૂરી પાડવી, સગવડતાઓ આપવી, બધી ગ્રામીણ ક્ષેત્રે તમામ પ્રકારની સગવડતાઓ ઊભી કરવી, જેવી કે તો કે પૌષ્ટિક આહાર, પીવા માટે પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ, બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, આવી અનેક સવલતો ઊભી કરવી, જેથી ગામડાના લોકો શહેરો તરફ સ્થળાંતર કરે નહીં। આમ તો 4 મુદ્દાઓમાં આપણે ઘણું લખી શક્યા, એક તો આર્થિક વૃદ્ધિનો દર 10% થી ઉપર લઈ જવો, બરોબર, એવી રીતે નંબર 2 ઉપર આપણે કીધું કે ભાઈ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વિકસાવી, નંબર 3 ઉપર ઓછા મૂડીરોકાણવાળા ઉદ્યોગ ધંધાઓ શરૂ કરવા, નંબર 4 ઉપર તો કે તમામ ભૌતિક સુવિધાઓ ગામડાઓ સુધી પૂરી પાડવી, નંબર 5 શિક્ષિત અને યુવા બેરોજગારીના ઘટાડો કરવો,
અને એમના માટે કૌશલ્યનો વિકાસ કરવો, એમનામાં કૌશલ્યનો વિકાસ થાય એવા એવી ટેકનિક્સ લઈ આવી, એ પ્રકારના અભ્યાસક્રમો વિકસાવવા. નંબર છ જોઈએ તો નંબર છ ની અંદર તો કે ટેકનોલોજીમાં ફેરફાર થઈ, આપણે નંબર છ ને જોઈએ. તો ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કૌશલ્યુક્ત શ્રમિકોની માંગ વધી, આથી જે તે તાલીમની સુવિધાઓ, ખાસ કરીને પ્રશિક્ષણ અને તાલીમ, ખાસ વાત કરીએ આપણે કે આપણે શું કરી શકશું, તો કે એમને પ્રશિક્ષણ મળે અને એમને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવા, જેથી માત્ર ખેતી નહીં પણ ખેતી સિવાયના ક્ષેત્રોમાં પણ એ કામ કરી શકે. એટલે અહીંયા 8 થી 10 મુદ્દાઓ લખવા માટે આપણે 6 મુદ્દાઓની અંદર આ પ્રશ્નો માટે આ 6 મુદ્દાઓ તમે લખશો તો ઇનફ છે. એક, આર્થિક વૃદ્ધિનો દર 10% થી ઊંચો લઈ જવાનો પ્રયત્ન કરો. બે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત ઉદ્યોગો શરૂ કરવા. ત્રણ, ઓછા મૂડીરોકાણવાળા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું. ચાર, ગ્રામીણ ક્ષેત્રે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પૂરી પાડવી. પાંચ, શિક્ષિત અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે એમને કૌશલ્ય યુક્ત કરવા. અને છ, તો કે પ્રશિક્ષણ અને તાલીમ આપીને એમને કાર્યક્ષમ કરવા. આટલા મુદ્દાઓ આના માટે ઇનપ્રેશન.